विद्यार्थी मित्रों, आई मायसेल्फ राधेश्याम भाई, गुड मॉर्निंग एवरीबॉडी। आज आप स्टैंडर्ड ट्वेल्थ में यूनिट थ्री रीड टू जो चाली रो पार्ट सेकंड में आए थे, अहीं एने आग आप बात आग चलाए। एक कसरत, एक नुस्खा बताया, बराबर સ્ટ્રેસ કંટ્રોલ કરવાની એક્સરસાઇઝ જે છે એ કન્ટિન્યુ છે। આગળ કે પ્લેસ બોથ યોર હેન્ડ્સ, તમારા બંને હાથ મૂકો વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્સ, તમારા બંને હાથની આંગળીઓ કાસ્કો મૂકતા હોય તો એ માથા પર મૂકો। ઓન ટોપ ઓફ યોર હેડ, તમારા માથા પર જેમ કાસ્કો મૂકતા હોય એમ તમારી આંગળીઓ મૂકો। સો ડેટ કે જેથી યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર લાઇન, તમારી આંગળીઓ જે છે એ તમારા વાળને અડવી જોઈએ એવી રીતે, બરાબર હેરલાઇન એટ ધ ફ્રન્ટ, એટલે ટૂંકમાં શરૂઆતથી આગળના ભાગથી આંગળીઓ એ વાળને અડે એવી રીતે મૂકો। ફર્મલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કાલ્પ, અને ધીમેથી સ્કાલ્પ એટલે ખોપડી થાય બેટા, અરે સ્કાલ્પ એટલે અહીંયા, સોરી હા બેટા, ફર્મલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કાલ્પ એન્ડ પુટ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ। ઓકે, સારું, ફરી જુઓ। ફર્મલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કાલ્પ, સ્કાલ્પ એટલે ખોપડી પરની જે ચામડી જે છે ને એને સ્કાલ્પ કહેવાય, કે ધીમેથી તમારી ખોપડી પરની ચામડી જે છે એને સહેજ પ્રેશર આપો। એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન, અને વચ્ચેલા ભાગથી આંગળીઓ આમ ખેંચો, બરાબર કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ, એક હાથનો ઉપયોગ કરો કે બે હાથનો, એને લખ્યું છે એક હાથ કહ્યું છે, એક હાથ વડે આમ આંગળીઓ એ મૂકો, ધીમેથી પ્રેશર કરો અને આમ ખેંચો, આ હાથથી પાછા આમ ખેંચો, કાંસકોથી જેમ માથું ઉડાવતા એમ સેજ દબાઈને ઓળવવાનું છે। નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે, આવી જ રીતે ફરી પાછી આંગળીઓ મૂકો, હાયર અપ ઓન ધ મિડ લાઇન ઓફ ધ હેડ, માથામાં વચ્ચેલા ભાગે પછી આંગળીઓ આ રીતે મૂકો, અને સેમ વે એન્ડ રિપીટ ધ પ્રોસિડર, અને એ પ્રોસેસ ફરી પછી આમ કરો, આમ કરો, આમ કરો, પછી આમ કરો, આમ કરો, જેમ આપણે વાળંદ પાસે ચંપી કરાવીએ છીએ બસ એ, બરાબર। એના પછી મેન્ટલ ક્વિક ફિક્સિસ, કે ભાઈ માનસિક રીતે સ્વસ્થ થવા માટેના નુસ્ખા, તો શું કહ્યું, એને પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક, તમને ગમે એવું તમે સંગીત વગાડો કે સાંભળો, એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, અને રૂમમાં તમે નાચો, બરાબર છે, જેવું ભાવે એવું, બરાબર, પણ તમારું મનપસંદ સંગીત વગાડો, ગીત વગાડો, અને તમે મન મૂકીને ખુલ્લેઆમ રૂમમાં નાચો। ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ, અને આ જે રચનાત્મક જે પ્રવૃત્તિ જે છે એ ધ રાઇટ સાઈડ ઓફ ધ બ્રેઇન, જ્યારે તમે સંગીત સાંભળો ત્યારે એવું ફીલ કરવાનું કે હું જમણી સાઈડ, જમણા કાનથી વધારે સાંભળું છું એવું ફીલ કરવાનું, બરાબર મગજના, એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન, અને આને લઈને તમારા મગજને એક સમતુલા મળશે, બરાબર। ગેટ અ ફિશ ટેન્ક, માછલી એક ટેન્ક લેવાની પાણી ભરેલી, એમાં એક માછલી મૂકી દેવાની, એન્ડ વોચ ધ ફિશ સ્વિમ એરાઉન્ડ લિંગાઇડલી, અને એ જે માછલી જે રીતે ભાગમ ભાગ પાણીમાં કરે છે એને તમે લિંગાઇડલી, એ તમે આમ નજર એના પર જ્યાં ભાગે એ પ્રમાણે ફેરવો, તમારી નજરને આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ ફેરવો, બરાબર, જ્યાં માછલી જે તરફ દોડે એ તરફ તમારી નજર દોડવી જોઈએ, એટલે લિંગાયલી શબ્દ વાપર્યો। ધીસ એલોઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, આને લઈને તમારું મન જે છે એક પ્રકારની આંખોને લઈને, આંખો અને મનનો સીધો સંબંધ છે એવું આપણે સમજવું પડે આના પરથી, કે તમે માછલી જે રીતે ભાગે એ રીતના તમારી નજર જેની પાછળ પાછળ ભાગશે, તે એક પ્રકારની એક મૂવમેન્ટ, એક કસરત મળી રહેશે। રાઇટ ડાઉન ઓલ યોર વરીસ, તમારી જીવનમાં જે બી ચિંતાઓ છે એને એ લખી નાખો, અને પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર, અને કાગળ પર એને તમે લખી નાખો જે તમારી પ્રોબ્લેમ્સ જે છે, અને આઉટ ઓફ યોર હેડ, અને તમારા મગજમાંથી કાઢી નાખો ને એ ચીઠી ચબરકી છે ને ફેંકી દો, એક નુસ્ખું બતાવ। આપણે સમજી શકીએ છીએ બેટા કે પ્રોબ્લેમ્સ હોય અને ચીઠી ચબરકી પર લખીને ફેંકી દેવાથી પ્રોબ્લેમ જતા રહેતા હોય, બરાબર, તો પછી પ્રોબ્લેમ્સ જ ના રહે, પણ આને એક નુસ્ખો બતાવ્યો કે ભાઈ
આ શું મગજ મારી, આ પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ લખી નાખો, મારા વાળીને ફેંકી દો, આ શું મગજ મેં ના જોઈએ આવું બધું, એવું એક ખાલી નુસખું બતાવ્યું છે. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક, આ સારી વસ્તુ કે પ્રકૃતિ સૌમ્ય સુંદર વાતાવરણમાં તમે ફરવા જાઓ, ચાલવા જાઓ, ગ્રીનરીમાં ચાલો કે છે. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ, અને હાલમાં એકાગ્રતા રાખો, એના ઉપર રાખો તમે કે હાલ તમને જે પ્રોબ્લેમ છે એનું ધ્યાન રાખો ભાઈ. ધેન વોટ માઇટ હેપન ટુમોરો, આવતીકાલે શું થવાનું છે એનું તમે ટેન્શન ના લો, હાલમાં તમને શું પ્રોબ્લેમ છે એનું ધ્યાન રાખો. અને સિંગ ઇન ધ બાથરૂમ, બરાબર, સિંગ ઇન ધ બાથ એટલે કે બોલે નાતા હો ત્યારે તમે ગાવાનું રાખો. એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ, અને શેમ્પુની બોટલ જે છે એઝ અ માઇક્રોફોન, એ માઇક્રોફોન છે એમ સમજીને તમે નાતા જાઓ ને ગાતા જાઓ ને નાસ્તા જાઓ ને, આવું એને આપણને કહ્યું છે. ટૂંકમાં ફ્રી રહો એમ કહેવાનો મતલબ. નો બડી ઇઝ પરફેક્ટ, કહ્યું કે ભાઈ દુનિયામાં કોઈ વ્યક્તિ પરિપૂર્ણ નથી. એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી, અને કોઈ પરિપૂર્ણ થવાનું કોણ ઈચ્છે, કોઈ ના ઈચ્છે. મિસ્ટેક્સ આર ઓકે, આપણી ભૂલ જે છે એ ખરેખર સહજ છે, એ થવાની જ છે, બરાબર. આપણી ભૂલ જે છે એ થવાની છે અને સહજ વસ્તુ છે. તો ડિલીટ ધ ફ્રેઝ, તો એ એક ફ્રેઝ એટલે એક વસ્તુ તમે મગજમાંથી હટાવેલો, શું ભાઈ આઈ કાન્ટ, આ કામ હું નહીં કરી શકું, એ તમે તમારા મગજમાંથી હટાવી લો, આ ઇમ્પોસિબલ છે. ફ્રોમ યોર વોકેબ્યુલરી, તમારા શબ્દ ભંડોળમાંથી આઈ કાન્ટ હું નહીં કરી શકું એ હટાવી લો કે છે. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, એ રચનાત્મક બાબત નથી. એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન, એ શું કરશે, તમારા શક્ય બને એવા સોલ્યુશન જે છે ને એને પણ બ્લોક કરી નાખશે, એ આગળ વધવા નહીં દે તમને, વિચારવાની શક્તિ જે છે એને ડ્રોપ કરી દેશે, અટકાઈ દેશે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ્સ, જે હાથે લખો છો એ તો બેટા સળસડાટ લખો જ છો, પણ જે હાથે કદી લખ્યું જ નથી, અધર હેન્ડ એટલે જે હાથે તમે રોજ લખતા નથી એ હાથે લખવાનો પ્રયત્ન કરો. અને ધીસ રીબેલેન્સ ઇઝ ધ ટુ હેમિસ્ફિયર, હેમિસ્ફિયર એટલે મગજના જે ગોળાર્ધ જે છે, બરાબર છે, ટુ હેમિસ્ફિયર બે ગોળાર્ધ જે છે એને શું કરશે ભાઈ, એ રીબેલેન્સ કરશે. કારણ કે તમારું ધ્યાન સીધું લખો એમાં ધ્યાન ના હોય બેટા, સળસડાટ જાય, પણ અવળા હાથે લખવાનું ચાલુ કરશો તો તમારું ધ્યાન પરફેક્ટ આમ જેમ જેમ વળાંક થતા હશે એમ તમારી આંખો તમારું મન એના તરફ કોન્સન્ટ્રેટ રહેશે. અને તમે પ્રોપર પહેલાંને જેવું તો નહીં લખી શકો, પણ તમારું ધ્યાન એ શબ્દ જ્યાં જ્યાં વળશે એ તરફ તમારું મન વળશે, તમારી આંખો વળશે, એટલે તમને એક પ્રકારની કસરત મળી રહેશે. અને ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેઇન, તમારા મગજમાં જે બે ગોળાર્ધ જે છે એને કસરત મળશે. એક્સપેક્ટ ટુ બી લકી, ને હંમેશા નસીબદાર છો એવું ફીલ કરો, હું કમનસીબ છું એવું ફીલ ના કરો બેટા, બરાબર. આપણો જન્મ જે છે એ આપણા કર્મના આધીન છે, જે આજે છીએ એ આપણા કર્મના આધીન જ છીએ બેટા, બરાબર છે. કોઈ કરોડપતિ છે તો કોઈ રોડપતિ છે, એમાં કોઈનો કંઈ વાંક નથી, એમાં આપણે ખુદ પોતે જવાબદાર છીએ. એટલા માટે તો ભગવાન કૃષ્ણે કહ્યું ગીતામાં કે ભાઈ કર્મને વાધિકા રસ્તે માં ફલે, શું કદાચ છે ને કે ભાઈ ફક્ત કર્મ કર ભાઈ, ફળની અપેક્ષા તું ના કર, કર્મ એવું કર કે કર્મ ઘણા બધા પ્રકાર હોય બેટા, કે ભાઈ એક સંચિત કર્મ, સંયુક્ત કર્મ, પ્રારબ્ધ કર્મ, દરેક કર્મની અવધિ હોય બેટા, બરાબર. અમુક કર્મ તમને અઠવાડિયા પછી ફળ આપે, અમુક વર્ષ પછી આપે, અમુક જન્મોના જન્મ પછી તમારા ભાગ્યમાં આવે, તો એની કોઈ ગેરંટી ના હોય. અને તમારા ભાગ્યમાં જે કંઈ છે, તમારું ભાગ્ય તમારા કર્મને લઈને બંધાયેલું છે બેટા, બરાબર. તો એટલે એને શું કહ્યું કે એક્સપેક્ટ ટુ બી લકી, કે આપણે નસીબદાર જ છીએ, જે છીએ, જેવા છીએ, આ છીએ, બરાબર છે. જે બી બદલાવ આવશે કાલની કોઈને ખબર નથી, આપણે જાણીએ છીએ, પણ હાલ તમારે ભગવાનનો આભાર માનવાનો કે ભાઈ આપણે જે કંઈ છીએ મજામાં છીએ અને સારા છીએ, નસીબદાર છીએ. અને એની નસીબદાર છીએ જ્યારે તમે કોઈની કમ્પેર કરશો ને તારે ખબર પડશે. હવે મુકેશ અંબાણી સાથે કમ્પેરિઝન કરવા જઈએ બેટા તો એ તો ઇમ્પોસિબલ વસ્તુ થઈ ગઈ, એ એની જગ્યાએ છે. તો આપણે મુકેશ અંબાણી કરતાં બી જોરદાર છીએ, બરાબર. પૈસા સર્વસ્વ સુખ છે એવું નથી, ખ્યાલ આવ્યો. કરોડો રૂપિયા હોય પણ એવું દુઃખ હોય કે તમે ખાઈ જ ના શકો તો શું કરવાના તમારા રૂપિયા, આ પ્રોબ્લેમ છે. સમજવાનું અહીંયા ભૂ રહે છે. એટલે જે છીએ, જેવા છીએ, નસીબદાર છીએ, કમ નસીબ નથી. અને આપણે જે છીએ એનો આરોપ બીજા પર ના નાખી દો. તમે જે છો એ બીજાના પર તમે આક્ષેપ ના કરો કે આને લઈને આમ થયું, તે એને લઈને આમ થયું. જે થયું
આપણાને લઈને થયું છે, આપણા કર્મી થયું છે, આપણા ભાગ્યને લઈને થયું છે, બીજાના દોષ ના આપો અને એક્સપેક્ટ ટુ બી ઓલવેઝ લકી અને હંમેશા નસીબદાર છીએ એવું સમજીને ચાલો તો હંમેશા તમે ફ્રેશ રહેશો. આ લેસનમાં ખરેખર બહુ સરસ સમજાયું. પહેલાં યુનિટમાં મેનેજ ધ સ્ટ્રેસ, એમાં આપણને અલગ અલગ નુસ્ખા આપણને બતાવી દીધા, બહુ સરસ બતાવ્યું લેખકે. અને લાસ્ટલી આપણે આ લેસનમાં જે પાર્ટ 1 અને 2માં જે જોયું એમાં આપણે કસરત બતાવી કે ભાઈ તમે આમાં કઈ રીતે આગળ વધી શકો, કઈ રીતના તમે રિલેક્સ થઈ શકો, કઈ રીતના ચિંતાને થી મુક્ત રહી શકો. બરાબર છે, એવું કહ્યું કે ભાઈ તમે ગીત ગાઓ, ખુશ રહો. અને એ સાચી વસ્તુ છે બેટા, ગમે તેટલા થાકેલા હો, સરસ હેડફોન ભરાય અને તમારું મનપસંદ ગીત, મારું મનપસંદ નહીં ગાવાનું કે સાંભળવાનું, તમારું મનપસંદ ગીત તમે ધીમા અવાજમાં સાંભળો તો યુ કી ફ્રેશ, તમે એક રાહત મહેસૂસ કરશો અને મજા આવશે, ઊંઘ બી સારી આવે. તમારું મનપસંદ ગીત હોય, ગરબા હોય, ભજન હોય, જે હોય તમને જે ઠીક લાગે એને એની રીતે સાંભળો. તમારું પસંદગીનું ગીત જો હું સાંભળવા જાઉં તો મને મજા ના આવે, મારી ઊંઘ ઉડી જાય બેટા. બરાબર, સારું મારું પસંદગીનું જૂનું ગીત તમને સંભળાવું તો તમને ના ગમે કે સાહેબ આ શું રાગડા ખેંચ્યા છે, એવું લાગે. મને તમારું ગીત ના ગમે, તમને મારું ના ગમે, એટલે તમને જે પસંદ હોય એ ગીત ગાઓ, નાચો અને ખુશ રહો અને હંમેશા ખુશ રહેવા. ભગવાને જે કંઈ આપ્યું છે એમાં સંતોષ રાખો. સેટિસ્ફેક્શન એ ખરેખર સૌથી સારામાં સારી રાહત છે. તમે કદી ટેન્શનમાં ના રહો, જે છે જે મળ્યું ભગવાનની કૃપા એનો આભાર માનો, સૂઈ જાઓ, સવારમાં તમારું કામ ચાલુ કરો, કદી નેવર કદી દુઃખી નહીં થાવ, બસ. બરાબર, તો સારું બેટા આ યુનિટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર, એની એક્સરસાઇઝ જે છે એ તમારે ક્વેશ્ચન આન્સર લખી દેવાના, ક્યાંય ટ્રુ એન્ડ ફોલ્સ હોય એ બી લખી દેવાના, એની ગ્લોસરી જે છે ગ્લોસરી બી લખી દેવાની, ગ્લોસરીમાંથી શું આવે છે બી તમને ખબર છે, સિમિલર વર્ડ્સ આવે, રાઇટ એન્ડ રોંગ જે છે બધા, ટ્રુ એન્ડ ફોલ્સ એ બી જોઈ લેવાના. બરાબર, સતત પ્રયત્નશીલ રહેવાનું અને ટૂંક સમયમાં ભગવાન કરશે તો બહુ જ ટૂંક સમયમાં આપણે બધા ફેસ ટુ ફેસ આપણે મળીશું. ઓકે, થેન્ક યુ બેટા, જય શ્રી કૃષ્ણ.